થરાદ પંથકમાં ગૌ માતા અને ગૌ વંશ પર થતા અત્યાચારને લઈ બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી આયોજિત જીવદયા પ્રેમી અને સ્થાનિક પત્રકાર દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. કરણી સેનાના અધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પથુભાઈ રાજપૂત રેલીમાં જોડાયા છે. સૂત્રાચાર અને બેનરો સાથે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. અહેવાલ રાજેશ જોશી, થરાદ. થરાદ તાલુકામાં છેલ્લા એક માસથી જે ગાયો અને ગૌવંશ ઉપર સરેઆમ અસામાજિક તત્વો જે તેમના પાકના રક્ષણ માટે જે વીજ કરંટ આપીને મોત નિપજાવેલા છે, તેવા એક થરાદ તાલુકાના ભડદર ગામે બે ગાયો અને બે આખલાઓ તેઓને પણ જે વીજ કરંટથી મોત નિપજાવી અને અત્યાચાર કરવામાં આવેલ છે. અગાઉ પણ જે થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગૌવંશ વાછડીઓ તેમજ આખલાઓને કુવાડી જેવા હથિયારો મારી અને ઇજાઓ ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે, તેવા આવા તત્વો સામે અમે થરાદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવેલી છે. પરંતુ 5-6 દિવસ થવા છતાં હજુ જે નામજોગ ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. આ બાબતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના આદેશ મુજબ આજે અમે થરાદ ખાતે રેલીનું આયોજન કર્યું હતું. આ ગૌ માતાની જે જીવદયાને પ્રેમીઓની લાગણી દુભાતા જે અત્યારે પ્રાંત સાહેબ જોડે જે માગણીઓ કરી છે કે આવા લોકો પર કડકમાં કડક સજા થાય અને તરતમાં તરત ધરપકડ થાય, તેમજ આ રેલીમાં તમામ સમાજના અગ્રણીઓ, જલારામ યુગ મંડળ, રાજપૂત સમાજ અગ્રણી, મુસ્લિમ સમાજ તેમજ ક્ષત્રિય દરબાર સમાજ અને બહુલી દરેક સમાજના બ્રાહ્મણ સમાજ, દરજી સમાજ, દરેક સમાજે અમને જે આ રેલીમાં સહયોગ આપ્યો છે તે હું દરેકનો આભાર માનું.